ઉગાવા વડીયા તાલુકાના લુણીધાર ગામે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમરેલીના ધારાસભ્ય અને મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. લુણીધાર ખાતે 45 લાખથી વધુ વિકાસના કામો તારીખ 9/12/2024 રોજ સાંજના 5 અને ઊંચી ટાંકીનું લોકાર્પણ અને બ્લોક રોડનું લોકાર્પણ, બીજા અન્ય કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જલ્પેશભાઈ મોવલિયા, ભાજપના કાર્યકર્તાઓ પીવી વસાણી તેમજ લુણીધાર ગામના સરપંચ રાજેશભાઈ દામોદર, ઉપસરપંચ કિરીટભાઈ સરધારા, રવિભાઈ ધાનાણી, લુણીધાર ગ્રામ પંચાયતના સભ્ય અજયભાઈ લીંબડિયા તેમજ ગામમાંથી ગ્રામજનો બોડી સંખ્યામાં અને આ લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજર રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી. રાજેશ દામોદરા, લુણીધાર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ. આજે લુણીધાર મુકામે માનનીય ધારાસભ્ય શ્રી રાજ્યના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લુણીધાર મુકામે લગભગ 45 લાખથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો. એમાં સાતમાળિયા વિસ્તારની અંદર સીસી રોડ, બે કોઝવે, મારુતિનગરમાં એક સ્નાનઘાટ તેમજ હરેશભાઈ વેગડના ઘર પાસે બ્લોક રોડનું લોકાર્પણ અને એની સાથોસાથ ગામની અંદર બનેલી પાણીની સુવિધા માટેની ઊંચી ટાંકી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે અમે આજે તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા ગામના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ અને ગ્રામજનો તેમજ કૌશિકભાઈનો સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.